नमस्कार विद्यार्थी मित्रों, तो हवे तमारू जे एसीपीसीनू जे टाइम स्केड्यूल हतुं, बराबर, एटले के पूरेपूरू जे एसीपीसीनू जे स्केड्यूल हतुं એ અત્યારે આવી ગયું છે, બરાબર, ડિગ્રી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે. અને એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે લાસ્ટ ડેટ ફોર રજિસ્ટ્રેશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ, એટલે કે આજથી જે છે તમારું એસીપીસીનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. અને કઈ ડેટ સુધી રહેશે? તો 30/6/2022 અહીંયા તમને દેખાય છે, જુઓ 30/6/2022, એટલે આવતા મહિનાની છઠ્ઠા મહિનાની જૂનની 30 તારીખ સુધી આ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ રહેશે. ત્યાં સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, બરાબર. એટલે તમારા પાસે ઘણો સમય છે, 1 મહિના જેટલો સમય તમારા પાસે અત્યારે છે રજિસ્ટ્રેશન કરવા માટે. બીજી વસ્તુ, ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગુજકેટ બેસ્ડ, એટલે જે તમારી ગુજકેટથી તમારી કઈ રેન્ક આવી હતી ગુજરાતની અંદર ગુજકેટની એક્ઝામની અંદર, એ તમારી રિલીઝ થશે 6/7/2022 દિવસે, બરાબર. પછી પબ્લિકેશન ઓફ રિવાઇઝ્ડ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ સીટ મેટ્રિક્સ, તો એ પણ 6 તારીખે તમારું જે ફાઇનલ લિસ્ટ હશે ઇન્સ્ટિટ્યૂટ્સની, કે ભાઈ કઈ કઈ કોલેજીસ છે અને એની અંદર કેટલી સીટો છે કઈ કઈ બ્રાન્ચોમાં, એ બધી વસ્તુઓ તમને 6 તારીખે જોવા મળશે 7મા મહિનાની, બરાબર. પછી ફિલિંગ ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર મોક રાઉન્ડ, એટલે જે તમારી ચોઇસ ફિલિંગ છે મોક રાઉન્ડ માટે, એટલે કે ટ્રાયલ રાઉન્ડ માટે, એ 6/7/2022 લઈને 11/7/2022 સુધી રહેશે, બરાબર. એટલે આટલા દિવસોની અંદર તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે એસીપીસીની વેબસાઇટ ઉપરથી. પછી ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ, એ 14 તારીખે તમારું રિઝલ્ટ આવશે મોક રાઉન્ડનું, બરાબર. એટલે કે ટ્રાયલ રાઉન્ડનું તમારું રિઝલ્ટ આવશે કે ભાઈ તમે ટ્રાયલ રાઉન્ડની અંદર જે કોલેજીસ સિલેક્ટ કરી હતી ચોઇસ ફિલિંગની અંદર, એમાંથી તમને કઈ કોલેજમાં એડમિશન મળે છે. પછી ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ગુજકેટ બેસ્ડ, હવે ગુજકેટ ઉપરથી જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનતી હશે એ તમને ખબર પડશે 14 તારીખે, બરાબર, 7મા મહિનાની 14 તારીખે. ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1, એટલે હવે ચાલુ થશે રાઉન્ડ 1 કઈ તારીખથી, 14/7 થી લઈને 20/7 વચ્ચે રાઉન્ડ 1 રહેશે. એની અંદર તમે એક્ચ્યુઅલ રાઉન્ડ કહેવાય રાઉન્ડ 1, તો રાઉન્ડ 1ની તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો 14/7 થી લઈને 20 તારીખ વચ્ચે 7મા મહિનાની. પછી ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ, તો જે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવશે એ કઈ તારીખે આવશે, તો 25/7/2022 દિવસે, બરાબર. પછી કમેન્સમેન્ટ ઓફ એકેડમિક ટર્મ ક્યારે છે, 28 તારીખે 7મા મહિનાની. એન્ડ ધેન ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર, એટલે કે જો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો એના માટે જે ટોકન ટ્યુશન ફીસ આપવાની હોય અને એડમિશન લેટર જનરેટ કરવાની જે ડેટ છે એ 25 તારીખથી વચ્ચે 8મા મહિનાની 2 તારીખ સુધી રહેશે, બરાબર. પછી ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1, એટલે કે રાઉન્ડ 1 પછી કેટલી સીટ્સ વેકેન્ટ રહી એ ખબર પડશે તમને 4/8/2022 તારીખે, બરાબર. પછી ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1, એટલે કે જો રાઉન્ડ 1નું તમારે એડમિશન કેન્સલ કરાવવું હોય તો એ 26/7 થી લઈને 12/8 વચ્ચે તમે રાઉન્ડ 1ની અંદર જે તમે કોલેજમાં એડમિશન લીધું હોય એ કેન્સલ કરાવી શકો છો. ધેન મેરિટ લિસ્ટ ફોર જેઈ રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ, એટલે કે એવા સ્ટુડન્ટ્સ જે જેઈ થ્રુ એડમિશન લેવા માગતા હોય, બરાબર, એસીપીસીની અંદર આવતી કોલેજીસની અંદર, તો એના માટે જે મેરિટ લિસ્ટ આવશે એ આવશે 30 તારીખે 8મા મહિનાની. પછી ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2, તો રાઉન્ડ 2ની જે ચોઇસ ફિલિંગ છે એ ક્યારે થશે, તો 30/8 થી લઈને 6/9 સુધી, બરાબર, એટલે કે 9મા મહિનાની 6 તારીખ સુધી. એન્ડ ધેન ડિક્લેરેશન ઓફ સેકન્ડ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ, એટલે કે સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, 9/9/2022. ધેન ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર, એટલે કે રાઉન્ડ 2ની અંદર જે લોકોએ એડમિશન લીધું એની જે ટોકન ટ્યુશન ફીસ પે કરવાની અને એડમિશન લેટર જનરેટ કરવાની ડેટ છે એ છે 9/9/2022 થી લઈને 15/9/2022 સુધી, બરાબર. અને એ એડમિશન જો કેન્સલ કરાવવું હોય રાઉન્ડ 2વાળું, તો એની ડેટ છે 10/9/2022 થી લઈને 18/9/2022 વચ્ચે, બરાબર. પછી ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 2, એટલે કે રાઉન્ડ 2 પછીની વેકેન્સી, એટલે રાઉન્ડ 2 પછી જે કોલેજીસમાં સીટ્સ ખાલી રહી હોય એ તમને બતાવવામાં આવશે 20 તારીખે 20/9/2022, બરાબર. પછી વેકેન્ટ સીટ્સ રાઉન્ડ ફોર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટ ઇન એડેડ ઇન્સ્ટિટ્યૂશન્સ, એટલે રાઉન્ડ 2 પછી તમને વેકેન્ટ સીટ્સ બતાવવામાં આવશે ગવર્મેન્ટ કોલેજીસની અને ગ્રાન્ટ ઇન એડેડ ઇન્સ્ટિટ્યૂશન્સની, બરાબર. રાઉન્ડ 2 પછી પ્રાઇવેટ કોલેજીસ એના અંદર પાર્ટિસિપેટ નથી કરતી, ઓનલી ગવર્મેન્ટ કોલેજીસ જ હોય છે. તો એના માટે છે 22/9/2022 થી લઈને 27/9/2022 માટે તારીખ, બરાબર. પછી ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ફોર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટ ઇન એડેડ ઇન્સ્ટિટ્યૂશન્સ, તો એનું રિઝલ્ટ ક્યારે આવશે, 30/9/2022. ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન ઓફ
એડમિશન લેટર ફોર વેકેન્ટ સીટ્સ રાઉન્ડ ઓફ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટીન એડેડ ઇન્સ્ટિટ્યુશન્સ, તો એ 30 તારીખથી લઈને 6 તારીખ સુધી 10મા મહિનાની, બરાબર. એન્ડ ધેન વેકેન્ટ સીટ્સ રાઉન્ડ ફોર અનએડેડ ઇન્સ્ટિટ્યુશન્સ, અનએડેડ ઇન્સ્ટિટ્યુશન્સ માટે જે વેકેન્ટ સીટ રાઉન્ડ હશે એ કઈ તારીખથી કયા તારીખ વચ્ચે હશે, તો 20/9/2022 લઈને 17/10/2022 વચ્ચે. તો આ હતું એસીપીસીનું ટાઈમ સ્કેડ્યુલ, બરાબર. તમારે આ જે ટાઈમ સ્કેડ્યુલ છે આખું એસીપીસીનું એ જો ડાઉનલોડ કરવું હોય તો એની જે લિંક છે પીડીએફની એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આ સ્કેડ્યુલ આખું ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહેશે, અને જો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હોય તો રિક્વેસ્ટ છે કે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાઈટ, થેન્ક યુ વેરી મચ.